નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મહુવાથી મારા રિપોર્ટર અશોક જોશી સાથે. માણસ હાજર હોય ત્યારે એના માનમાં આયોજન થાય, પરંતુ વ્યક્તિ હજારો માઇલ દૂર કેનેડામાં હોય અને એના માનમાં આખા મહુવા શહેરમાં બેનર્સ લાગે અને 500 વધુ દર્દીઓનો સરળ રોગ નિદાન થાય અને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવે ત્યારે એ વ્યક્તિ પ્રત્યેનો લોકોનો આદર સાબિત થાય છે. વાત એમ બની કે ડૉક્ટર જગદીશ ત્રિવેદીને તારીખ 22/4/2024 રોજ પદ્મશ્રી મેળવી પોતાના ઘેર જવાને બદલે સીધા તલગાજડા ગયા અને પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે એ એવોર્ડ હનુમાનજી મહારાજને અર્પણ કર્યો. તે સાંજે મહુવા બ્રહ્મ સમાજના પ્રફુલ્લભાઈ પંડ્યા, હરેશભાઈ મહેતા, ડોક્ટર કમલેશ ડી જોશી વગેરે બ્રહ્મ સમાજ દ્વારા એમનો સત્કાર સમારોહ યોજવાની વાત મૂકી, જેમાં જગદીશ ત્રિવેદીએ કહ્યું કે હું શાલ, હાર, ગુલદસ્તો કે મોમેન્ટો સ્વીકારતો નથી, પણ સન્માન બદલે સેવા એવું મારું સૂત્ર છે. આ વિચારને વધાવી મહુવા સમસ્ત બ્રહ્મ સમાજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળી તારીખ 12/5/2024 રોજ સર્વ રોગ નિદાન કેમ્પની જાહેરાત કરી એમાં દવા પણ મફત આપવાની ઉદારતા બતાવી. જગદીશ ત્રિવેદી તારીખ 2/5/2024 રોજ અમેરિકા અને કેનેડાને પ્રવેશે ગયા, પણ ભૂદેવોએ અને તબીબોએ વચન બરાબર પાડ્યું. આખા મહુવા શહેરમાં ઠેર ઠેર કલાકારના ફોટા સાથે બેનર્સ લગાવવામાં આવ્યા, છાપામાં પણ પેમ્પલેટ્સ વહેંચવામાં આવ્યા. તે દિવસે મહુવાના બંને ન્યાયાલયના આદરણીય ન્યાયાધીશો ખાસ ઉપસ્થિત રહ્યા. રામ પાસ રહો મંદિરના પૂજ્ય રાજુબાપુએ દીપ પ્રગટાવી શુભારંભ કર્યો. IMAના ડોક્ટર પ્રમુખ ધીરજ આહિર, મંત્રી ડોક્ટર જયેશ શેઠ અને ડોક્ટર PS ભૂત વગેરે હાજર રહ્યા. આશરે 25 જેટલા વિવિધ ક્ષેત્રના ડોક્ટર્સ અને 25 જેટલા મેડિકલ ઓફિસરના સહયોગથી વર્ષો પછી મહુવામાં એક સુંદર સર્વ રોગ નિદાન કેમ્પ સંપન્ન થયો. આ પ્રસંગે સૌએ સેવાભાવી તબીબ ડોક્ટર કમલેશ જોશીને ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.